હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. આજે છે 11મી જુલાઈ. આજના વિડીયોમાં આપણે એઝ યુઝ્યુઅલ ગુજરાત, ભારત અને વિશ્વના મહત્ત્વના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા જેઓ પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છે તેઓ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી લો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી લો. આમ કરવાથી આ ચેનલ પર જે નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તેની નોટિફિકેશન આપને મળી જશે. અને જો તમને વિડીયો પસંદ આવે તો ભૂલ્યા વગર લાઇક બટન દબાવો અને વધુ ને વધુ મિત્રો સાથે તમારામાં જે વોટ્સએપ ગ્રુપ હોય એજ્યુકેશનલ એમાં શેર કરો. હવે ગઈકાલે મેં તમને 3 પ્રશ્નો પૂછ્યા હતા, પહેલા એનું ડિસ્કશન કરી લઈએ. કાલ તમને મેં પૂછ્યું હતું હિમાચલ પ્રદેશના ગવર્નર કોણ છે, તો એ છે આચાર્ય દેવવ્રત. ઉત્તર પ્રદેશના ગવર્નર કોણ છે, તો એ છે શ્રી રામ નાયક. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો કવિ કુમાર આઝાદનો જન્મ કયા સ્થળે થયો હતો, જે હાથીભાઈનું, ડૉક્ટર હાથીનું પાત્ર નિભાવતા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં, તો તેમનો જન્મ ક્યાં થયો હતો. તેમનો જન્મ થયો હતો સાસારામ બિહાર ખાતે 12 મે 1973 ના રોજ. ઘણા બધા સ્ટુડન્ટ્સે એનો જવાબ આપ્યો હતો, તે બધાને અભિનંદન. હું તમને જે વિડીયોમાં જે પ્રશ્નો પૂછું એ પ્રશ્નોનો જવાબ તમારે મને સર્ચ કરીને કોમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર આપવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ વિડીયો. તાજેતરમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં કુલ કેટલા MOU થયા છે, તો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં કુલ 5 MOU થયા છે. હવે કોઈ ન્યૂઝપેપર વાંચ્યું હશે તો એમ કહે છે કે કુલ 11 MOU થયા છે, પણ કુલ MOU 11 છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના કુલ 5 જ છે. હવે પહેલા હું તમને MOU અને MOU નું ડિફરન્સ સમજાવી દઉં. પહેલા કે MOU, તો MOU નું મતલબ શું થાય છે, તો MOU એટલે થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, અને MOA એટલે થાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો આ બેની જે વ્યાખ્યા મેં તમને ઇઝીલી પહેલા વિડીયોમાં સમજાવેલી છે, આજે ફરી સમજાવું છું કે જ્યારે લગ્ન નક્કી થાય તો પહેલાં સગાઈ થાય છે, તો સગાઈ એટલે MOU અને લગ્ન થાય એટલે MOA. સગાઈ થાય એટલે પાર્શિયલી ફાઇનલ થયું કહેવાય, તેને કહેવાય MOU, શરૂઆતના તબક્કામાં વાતચીત છે, અને લગ્ન થાય એટલે કે વાતચીત ફાઇનલ થઈ ગઈ તેને કહેવાય MOA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એટલે MOU થયા એટલે વાત પાકી છે એવું કહી શકાય નહીં, જસ્ટ ચર્ચામાં છે. તો 5 MOU થયા છે. હવે કુલ MOU છે 11, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે 5. દક્ષિણ કોરિયાની વાત કરીએ, ગઈકાલે પણ વાત કરી હતી, એનું પાટનગર છે સિયોલ, ચલણ છે યોન, રાષ્ટ્રપતિ જે ભારત યાત્રાએ છે એનું નામ છે મૂન જે ઇન. દક્ષિણ કોરિયાનું પાટનગર છે પ્યોંગ યાંગ, એનું ચલણ છે યોન. અને ઉત્તર કોરિયાનું પાટનગર છે પ્યોંગ યાંગ, અને ચલણ છે યોન. બંને દેશનું ચલણ યોન છે, આ ઉત્તર કોરિયા યોન, આ દક્ષિણ કોરિયા યોન. ઉત્તર કોરિયાનું પાટનગર પ્યોંગ યાંગ, અને તેના રાષ્ટ્રપતિ છે કિમ જોંગ ઉન. અહીંયા કિમ આવે કિમ જોંગ ઉન. દક્ષિણ કોરિયાના મૂન જે ઇન, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન, દક્ષિણ કોરિયાનું પાટનગર સિયોલ, ઉત્તર કોરિયાનું પાટનગર પ્યોંગ યાંગ. હવે આ પ્રસંગે વડાપ્રધાને અયોધ્યામાં રાણી સૂર્યરત્નાનું સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે. હવે આ રાણી સૂર્યરત્ના કોણ છે, તો આ રાણી સૂર્યરત્ના એ અયોધ્યાના રાજકુમારી હતા, તેમણે દક્ષિણ કોરિયાના રાજકુમાર સાથે લગ્ન કર્યા હતા. હવે સ્ટોરી એવી છે કે એમના માતા પિતાને સ્વપ્ન આવ્યું હતું કે આ રાજકુમારીના લગ્ન દક્ષિણ કોરિયાના રાજકુમાર સાથે થશે, તો આ રાજકુમારી દક્ષિણ કોરિયાના રાજકુમાર સાથે લગ્ન કરવા માટે સમુદ્ર પાર કરીને દક્ષિણ કોરિયા ગયા હતા અને તેના રાજકુમાર સાથે તેમણે લગ્ન કર્યા હતા. આ છે રાણીનો ફોટો, એમણે લગ્ન, અને આ છે રાજકુમાર દક્ષિણ કોરિયાના, તેમની સાથે લગ્ન કર્યા હતા. હવે આપણે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વિશે થોડી માહિતી મેળવી લઈએ. આ છે ઉત્તર કોરિયા, આ છે દક્ષિણ કોરિયા. મેં તમને ઘણા વિડીયોમાં જણાવેલું છે કે આ બંને દેશો વચ્ચે જે બોર્ડર છે એ બોર્ડરનું નામ છે 38 પેરેલલ, જે ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ લાઇન છે, એવી રીતે અહીંયા છે 38 પેરેલલ. આ જે રેખા છે 38 પેરેલલ તરીકે ઓળખાય છે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા. બીજું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે આ છે જાપાન, તો કોરિયા અને જાપાન વચ્ચેની સામુદ્રધુનિ કયા નામે ઓળખાય છે, તો આ સામુદ્રધુનિ ઓળખાય છે કોરિયન સ્ટ્રેટ. જો મેપ જોવાથી ફાયદો આ થાય છે, તમે મેપ ના જોયો હોય સીધો ક્વેશ્ચન પૂછીએ કે કોરિયા સ્ટ્રેટ ક્યાં આવેલી છે,
તો ઓપ્શનમાં જવાબ ઓપ્શનમાં હોય ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા, જેને મેપ નથી જોયા અને એવું જ લાગશે કે કોરિયા સ્ટ્રેટ આવેલી છે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે, પણ એવું નથી. કોરિયા સ્ટ્રેટ એટલે કે કોરિયાની સામુદ્ર ધુણી આવેલી છે દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચે. આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. તાજેતરમાં એડીબી બેંકે કયા રાજ્ય માટે 503 મિલિયન ડોલરની યોજનાઓને મંજૂરી આપી છે? તો આ મંજૂરી આપી છે બિહાર રાજ્ય માટે. હવે અહીંયા એક છે એડીબી. એડીબી શું છે? એડીબીનું ફૂલ ફોર્મ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. આ બેંકની સ્થાપના થઈ હતી 1966માં. તેનો હેતુ એશિયાના દેશોને નાણાકીય સહાય કરવા માટેનો છે. હવે આ લોન શા માટે આપી છે? તો આ લોન આપી છે બિહારની સોણ નદી પરની નહેર પરિયોજના માટે. હવે બિહારની વાત આવી છે તો બિહારની કોસી નદી બિહારનો શોક ગણાય છે. હવે એડીબીની વાત કરી લઈએ તો એડીબીની સ્થાપના 1966, એનું વડુમથક આવેલું છે મનીલામાં. મનીલા ક્યાં આવેલું છે? મનીલા ફિલિપીન્સનું પાટનગર છે. અને એડીબીના પ્રેસિડેન્ટ છે તાકેહિકો નકાઉ. આ છે તાકેહિકો નકાઉ, જે એડીબીના પ્રેસિડેન્ટ છે. અને આ છે ફિલિપીન્સ ટાપુઓ, અને આ છે એનું પાટનગર મનીલા. અહીંયા આવેલું છે મનીલા. મલેશિયાની ઉત્તરે આવેલા છે, સાઉથ ચાઇના સીમા આવેલા છે. આ છે દક્ષિણ ચીન સમુદ્ર. હવે બિહાર વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો આ છે મેપમાં બિહાર. બિહારના પાડોશી રાજ્યો કેટલા છે? તો 3 છે. અહીંયા છે ઉત્તરપ્રદેશ, અહીંયા છે ઝારખંડ, અને આ છે પશ્ચિમ બંગાળ. તો કુલ 3 રાજ્યોની સરહદ ધરાવે છે. મેપ એટલા માટે આપું છું કે જેથી તમે રાજ્યોની રાજ્યોના બોર્ડરિંગ જે રાજ્યો છે એ તમે કવર કરી શકો. બિહાર વિશે, તો બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને રાજ્યપાલ છે સત્યપાલ મલિક. બિહાર રાજ્યની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1936 રોજ, અને બિહારમાંથી ઝારખંડ અલગ પડ્યું 15 નવેમ્બર 2000 રોજ. આજનો ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં બ્રિટનના નવા વિદેશ સચિવ કોણ નિયુક્ત થયા છે? તો તાજેતરમાં બ્રિટનના નવા વિદેશ સચિવ બન્યા છે જેરેમી હન્ટ. હવે ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે બ્રેક્ઝિટના કયા સચિવે રાજીનામું આપ્યું છે? તો એ રાજીનામું આપના સચિવ હતા ડેવિડ ડેવિસ. તો આ બંને મિક્સ ના થઈ જાય. એ હતા ડેવિડ ડેવિસ કે જેમણે રાજીનામું આપ્યું, એ બ્રેક્ઝિટના સચિવ હતા. અને જે નવા નિમણૂક પામ્યા છે એ બ્રિટનના વિદેશ સચિવ છે, તેનું નામ છે જેરેમી હન્ટ. તાજેતરમાં ડેટા ફોર ન્યૂ ઇન્ડિયા વિશે ગોળમેજી પરિષદ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નું ઉદઘાટન કોણે કર્યું? તો આ ઉદઘાટન કર્યું ડીવી સદાનંદ ગૌડાએ. આ તમે ફોટામાં જોઈ શકો છો, આ છે ડીવી સદાનંદ ગૌડા. હવે તે સેના મંત્રી છે? તો તેઓ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના મંત્રી છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તાજેતરમાં AIU ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો આ બન્યા છે સંદીપ સંચેતી. AIU એનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ. ગઈકાલના પ્રશ્નમાં આપણે વાત કરી હતી કે કુલ 6 યુનિવર્સિટીને શ્રેષ્ઠ કામગીરી બદલ એમણે દરજ્જો આપવામાં આવ્યો હતો. એ 6 પૈકી 3 સરકારી હતી, 3 ખાનગી હતી. એની ચર્ચા આપણે ગઈકાલના વિડીયોમાં કરી હતી. આ છે સંદીપ સંચેતી. AIU એની સ્થાપના થઈ હતી 1925માં, અને વડુમથક આવેલું છે નવી દિલ્હીમાં. તાજેતરમાં દૂરસંચાર વિભાગે વોડાફોન અને અન્ય કઈ કંપનીના જોડાણને મંજૂરી આપી દીધી છે? તો દૂરસંચાર વિભાગે વોડાફોન અને આઈડિયાના જોડાણને મંજૂરી આપી છે. હવે આ જે મર્જર થયું છે એના માટે આઈડિયા સેલ્યુલરે વોડાફોનને 3,926 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા છે, અને બેંક સિક્યુરિટી માટે બેંકમાં 3,342 કરોડ જમા કરાવવા પડે છે. હવે આ બંનેનું જોડાણ થયા બાદ 23 અબજ ડોલર સાથે તે ભારતનું સૌથી મોટું ટેલિકોમ સેક્ટર બની જશે, અને બંનેના કુલ ગ્રાહક હશે 43 કરોડ. આ બંને કંપની સંયુક્ત રીતે બજારમાં 35% હિસ્સો ધરાવશે. ભારત સરકારના દૂરસંચાર મંત્રી છે મનોજ સિન્હા. વોડાફોનની સ્થાપના થઈ હતી 1991માં, હેડક્વાર્ટર છે લંડનમાં, અને આઈડિયાની સ્થાપના થઈ હતી 1995માં, વડુમથક છે મુંબઈ. આઈડિયા આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે. તાજેતરમાં વિશ્વનો સૌથી જૂનો રંગ કયા સ્થળેથી શોધવામાં આવ્યો છે? અહીં કલરની વાત છે. આ શોધાયો છે આફ્રિકામાં. આફ્રિકામાં સહરાનું રણ આવ્યું છે, તમે જોઈ શકો છો આ રંગ. સહરાનું રણ આવેલું છે. આ રણમાં ચટ્ટાનોની નીચેથી આ રંગ મળી આવ્યો છે. આ રંગ ગુલાબી છે. આ રંગ શોધ્યો છે નેશનલ યુનિવર્સિટી ઓફ ઓસ્ટ્રેલિયાએ.
જે 1.1 અબજ વર્ષ જૂનો છે, જો મળ્યો છે આફ્રિકાના સહારાના રણમાંથી, શોધ્યો છે નેશનલ યુનિવર્સિટી ઓફ ઓસ્ટ્રેલિયાએ. તો સહારાના રણનું વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું રેતાળ રણ છે. ખાલી રણ કેવું હોય તો આપણે એન્ટાર્કટિકા ગણવું પડે, કારણ કે રણની વ્યાખ્યામાં એવું આવે છે કે જ્યાં વરસાદ ના પડતો હોય અને બંજર ભૂમિ હોય, તો એવું છે એન્ટાર્કટિકા. બીજા ક્રમે છે આર્કટિક અને ત્રીજા ક્રમે છે સહારા. પણ રેતાળ રણની વાત કરીએ તો સૌથી મોટું રણ છે સહારાનું રણ. હવે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનું પાટનગર છે કેનબરા, એનું ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર, વડાપ્રધાન છે માલ્કમ ટર્નબુલ, અને ઓસ્ટ્રેલિયાને કેપિટલ ઓફ સ્પોર્ટ્સ પણ કહે છે. કેપિટલ ઓફ સ્પોર્ટ્સ શા માટે? કારણ કે તેની 70% વસ્તી રમત ગમત સાથે સંકળાયેલી છે, એટલા માટે તેને કહેવાય છે કેપિટલ ઓફ સ્પોર્ટ્સ. તમે જોઈ શકો છો આ સહારાનું રણ ડેઝર્ટ ઓફ સહારા છે. તાજેતરમાં ભારતનું પર્યટન માર્ટ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું છે? તો આ શરૂ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. અને ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય ભારત પર્યટન માર્ટનું આયોજન કરશે. તમે જોઈ શકો છો ભારત પર્યટન માર્ટ. તાજેતરમાં મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને કયા રાજ્યની સરકારે મંજૂરી આપી છે? તો મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને દિલ્હી રાજ્યની સરકારે મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પ્રતિવર્ષ 77,000 લોકોને તીર્થયાત્રા કરાવવામાં આવશે. દિલ્હીની વાત આવી છે તો દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ અને તેના લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બૈજાલ. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં હિમાચલ પ્રદેશના કયા જિલ્લામાં આ વર્ષનો વન મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં વન મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. હવે હિમાચલ પ્રદેશની વાત કરીએ, ત્યાં મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર. ગઈકાલે મેં તમને રાજ્યપાલ પૂછ્યા હતા આચાર્ય દેવવ્રત. તો જયરામ ઠાકુરે સિરમૌર જિલ્લાના રાજગઢ ખાતેથી વન મહોત્સવની શરૂઆત કરાવી. આ મહોત્સવ કુલ 3 દિવસ ચાલશે અને વૃક્ષારોપણ અભિયાન કરવામાં આવશે. 3 દિવસ સુધી અસંખ્ય વૃક્ષો વાવવામાં આવશે. મેપ જોઈ લઈએ, આ છે હિમાચલ પ્રદેશ, ઉત્તર જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને આ છે ઉત્તરાખંડ. મેપ આપવાનો ઉદ્દેશ એ છે કારણ કે વિઝ્યુલાઇઝેશનથી, મેપ જોવાથી તમે પાડોશી રાજ્યો સરળતાથી યાદ રાખી શકશો. ભારતીય રેલવે પ્રથમ ડબલ સ્ટેક ડ્વાર્ફ કન્ટેનર સેવા કયા રેલવે સ્ટેશનથી શરૂ કરી છે? તો આ સેવા શરૂ કરી છે રાજકોટથી. રાજકોટ ગુજરાતમાં આવેલું છે. હવે ડબલ સ્ટેક ડ્વાર્ફ કન્ટેનર શું છે તમે જોઈ શકો છો. તો રેલવેના એક ડબ્બાની ઉપર બીજા ડબ્બા જ્યારે મૂકવામાં આવે તો એને કહેવામાં આવે છે ડબલ સ્ટેક ડ્વાર્ફ કન્ટેનર. હવે ભારતીય રેલની વાત કરીએ તો ભારતીય રેલ નેટવર્ક એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતમાં રેલવેની શરૂઆત થઈ હતી 16 એપ્રિલ 1853 રોજ. આ દિવસે મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે દોડાવવામાં આવી હતી. ભારતમાં રેલવેના કુલ 17 ઝોન આવેલા છે. હવે રેલવેની વાત નીકળી છે તો દાર્જિલિંગ હિમાલયન રેલવે અને નીલગીરી માઉન્ટેન રેલવે, આ બંને રેલવે યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળોમાં સામેલ છે. આ તમે જોઈ શકો છો, આ છે દાર્જિલિંગ હિમાલયન રેલવે, આ છે નીલગીરી માઉન્ટેન રેલવે. આ બંને રેલવે યુનાઇટેડ નેશન્સના યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળોમાં સામેલ છે. યુનેસ્કોની વાત આવી છે, જો અમે તમને રેલવે આધારિત ઘણા બધા ફેક્ટ કહી દીધા છે, હવે તમારે મને જવાબ આપવાનો છે યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી. આપણે આગળના વિડીયોમાં ચર્ચા પણ કરેલી છે યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી, એ વર્ષ, તારીખ સાથે, તેનું પૂરું નામ અને તેના વડા હાલ કોણ છે તે. તમે 2 દિવસ પહેલાનો કરંટ અફેર્સનો વિડીયો જોશો તો તમને બધાનો જવાબ એમાંથી મળી જશે. તાજેતરમાં કયા સમુદાયને ગુજરાત સરકારે ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપ્યો છે? આ દરજ્જો આપ્યો છે યહૂદીઓને. યહૂદી સમાજને ગુજરાત સરકારે ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપ્યો છે અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ જાહેરાત કરી છે. તાજેતરમાં DIPPA ઉદ્યોગ માટે સરળ એટલે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એવા રાજ્યોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ રાજ્ય કયું છે? તો આ યાદીમાં પ્રથમ રાજ્ય છે આંધ્રપ્રદેશ. DIPPAનું ફૂલ ફોર્મ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન. તો એમણે પ્રથમ ક્રમે રાખ્યું છે આંધ્રપ્રદેશ, બીજા ક્રમે છે હરિયાણા, ત્રીજા ક્રમે છે તેલંગાણા અને ચોથા ક્રમે છે ઝારખંડ. આ યાદીમાં મેઘાલય છેલ્લા ક્રમે છે.
વિશ્વ બેંકની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વિશ્વની યાદીમાં ભારત 109 દેશોમાં 100માં ક્રમે છે. હવે આપણે મેપ જોઈ લઈએ. આ છે આંધ્રપ્રદેશ. કોને કોને સાથે સરહદ ધરાવે છે? તો આ છે ઓરિસ્સા, અહીંયા આવેલું છે તેલંગાણા, અહીંયા આવેલું છે કર્ણાટક અને અહીંયા આવેલું છે તમિલનાડુ. તો આ ચાર રાજ્યો સાથે આંધ્રપ્રદેશ સરહદ ધરાવે છે. તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ કોણ છે. બીજું છે તેલંગાણા. તો તેલંગાણા કોની સાથે સરહદ ધરાવે છે? તેલંગાણા અહીંથી શરૂ કરીએ તો આ છે ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આ છે કર્ણાટક અને આ છે આંધ્રપ્રદેશ. તો આટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે. તમારે મને કોમેન્ટ બોક્સમાં ઓરિસ્સાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી જણાવવાના છે. ત્રીજું અને છેલ્લું છે મેઘાલય. તો મેઘાલય કોની સાથે સરહદ ધરાવે છે? આ આજનો મોસ્ટ એમ્પી પોઈન્ટ છે. મેં આગળના વિડીયોમાં આના વિશે ચર્ચા પણ કરેલી છે કે મેઘાલય અને સિક્કિમ ભારતના બે એવા રાજ્યો છે જે માત્ર ને માત્ર એક જ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. જેમ કે મેઘાલયની સરહદ છે માત્ર ને માત્ર અસમ સાથે અને સિક્કિમની સરહદ છે માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળ સાથે. મેઘાલય બીજી બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તો આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં કોઈ દેશ સાથેના કરાર પર હસ્તાક્ષર કરનાર સભાપતિ વેંકૈયા નાયડુ પહેલા સભાપતિ બની ગયા છે. આ કરાર કયા દેશ સાથે કરવામાં આવ્યો છે? હવે જુઓ, વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ હોવાના નાતે રાજ્યસભાના અધ્યક્ષ છે, એટલે કે ઉપસભાપતિ છે, સોરી સભાપતિ છે. તો સભાપતિ તરીકે કોઈ દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યો હોય એવા તે પ્રથમ વ્યક્તિ બન્યા છે. અને આ કરાર કરવામાં આવ્યો છે રવાન્ડા સાથે. રવાન્ડા આફ્રિકા ખંડનો દેશ છે. એનું પાટનગર છે કિગાલી અને ચલણ છે રવાન્ડિયન ફ્રેન્ક. રવાન્ડિયન ફ્રેન્ક કયા મહિલા ક્રિકેટર પાસેથી તેમને આપવામાં આવેલું ડીએસપીનું પદ છીનવી લેવાયું છે? તો આ મહિલા ક્રિકેટર છે હરમનપ્રીત કૌર. તમે ફોટામાં જોઈ શકો છો. આ એ પ્રસંગ છે જ્યારે અમરિંદરસિંહ, કેપ્ટન અમરિંદરસિંહ પંજાબના મુખ્યમંત્રી, તેમના હાથે હરમનપ્રીત કૌરને વર્દી આપવામાં આવી હતી. તો હવે એમની પાસે પદ છીનવાઈ લેવાયું છે. હવે એમને એવું શું કર્યું છે કે એમની પાસેથી પદ છીનવાઈ ગયું છે? તો તેમણે જે ગ્રેજ્યુએશનની ડિગ્રી રજૂ કરી હતી એ ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું છે. તેની તપાસ થઈ તો આ જે ડિગ્રી હતી એ મેરઠની ચૌધરી ચરણસિંહ કોલેજની હતી, પરંતુ ચૌધરી ચરણસિંહ કોલેજમાં એમણે ગ્રેજ્યુએશન કર્યું છે એવા કોઈ દસ્તાવેજો પ્રાપ્ત થયા નથી. માટે તેઓ હવે 12 પાસ જ ગણાશે અને 12 પાસ ગણાશે. તો આ 12 પાસની દ્રષ્ટિએ તેમને ડીએસપીની ડિગ્રી, ડીએસપીનું પદ આપી શકાય નહીં. માટે હવે તેમને કોન્સ્ટેબલની નોકરી આપવામાં આવશે પંજાબ પોલીસમાં. હરમનપ્રીત કૌરની વાત કરીએ તો ભારતની 2020 મહિલા ટીમના કેપ્ટન છે. અને વર્તમાનમાં હમણાં જ એક ક્વેશ્ચન છે કે ઇંગ્લેન્ડમાં કિયા સુપર લીગ નામની સ્પર્ધા યોજાવાની છે. આ સ્પર્ધામાં જોડાયેલા પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર હતા સ્મૃતિ મંધાના. તો બીજા ક્રિકેટર બન્યા હતા હરમનપ્રીત કૌર. તો આ રીતે પણ હરમનપ્રીત કૌર ઇમ્પોર્ટન્ટ છે અને ભારતીય મહિલા 2020 ટીમના કેપ્ટન પણ છે. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ દિવસ ઉજવવામાં આવે છે 11મી જુલાઈના રોજ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કર્યા બાદ સૌપ્રથમ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવ્યો હતો 11 જુલાઈ 1989 ના રોજ. અને આ દિવસ ઉજવવાનો વિચાર રજૂ કર્યો હતો ડોક્ટર કેસી ઝાકરિયાએ. આ વર્ષની થીમ છે ફેમિલી પ્લાનિંગ ઇઝ અ હ્યુમન રાઇટ. તાજેતરમાં કઈ ગુફામાં ફસાયેલ બાળકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવાયા છે? આ ગુફાનું નામ છે થામ લુઆંગ ગુફા. અત્યારે ખૂબ ચર્ચામાં છે આ પોઈન્ટ કે 23મી જૂનના રોજ ફૂટબોલના 12 જુનિયર ખેલાડીઓ તેમના કોચ સહિત આ ગુફામાં ગયા હતા. ભારે વરસાદના કારણે ત્યાં ફસાઈ ગયા અને 2 જૂનના રોજ એટલે કે 9 દિવસ બાદ તેમનો સંપર્ક થયો બ્રિટિશ નેવી ડાઇવર્સ દ્વારા. અને આ અભિયાનમાં અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના ડાઇવર્સ જોડાયા હતા. આ ટીમના જે કોચ છે એમનું નામ હતું ઇકાપોલ. આ રેસ્ક્યુ ઓપરેશન થયું જે અત્યાર સુધીનું સૌથી મહત્વનું રેસ્ક્યુ ઓપરેશન ગણાય છે. તેમાં થાઈલેન્ડના નેવી સીલ સમન ગુનન, આ નામ યાદ રાખજો, સમન ગુનનનું મૃત્યુ થયું હતું. આ ગુફા 10 કિલોમીટર લાંબી છે અને તેમાં 3.2 કિલોમીટર ઊંડે બાળકો ફસાયા હતા, તેમને બહાર કાઢી લેવાયા છે.
આ તમે જોઈ શકો છો, આ કાલ્પનિક ફોટો છે. આ બાળકો અહીંથી ફસાયા હતા, એમને ડાઇવર્સ દ્વારા આ રીતે ચાર ચારના ગ્રુપમાં, પહેલા ચાર પછી ચાર પછી ચાર, એથી ચાર ચારના ગ્રુપમાં બહાર કાઢવામાં આવ્યા છે. આ રીતે ગુફા અંદર આવેલી છે. ગુજરાત સ્ટેટ સવાતી ચેમ્પિયનશીપનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે? આ કરવામાં આવશે આણંદ ખાતે. હવે સવાતી ચેમ્પિયનશીપ શું છે? તો સવાતી ચેમ્પિયનશીપ એટલે ફ્રેન્ચ કિક બોક્સિંગ સ્પર્ધા. તો સૌ પ્રથમ વારનું આયોજન થઈ રહ્યું છે આણંદ ખાતે. હવે ગુજરાત સવાતી એસોસિએશનના પ્રમુખની વાત કરીએ, તેઓ છે સિદ્ધાર્થ મોદી. આ સ્પર્ધાના વિજેતાને 5,000 રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. અને આ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ચંદીગઢ ખાતે યોજાનાર નેશનલ સવાતી ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ આપવામાં આવશે. આ તમે જોઈ શકો છો, કિક બોક્સિંગમાં કિક પણ મારી શકાય, પંચ પણ મારી શકાય. તાજેતરમાં કયા ટેનિસ ખેલાડીનો સમાવેશ આઈસીસીએ પોતાના ક્રિકેટ રેન્કિંગમાં કર્યો હતો? તો રોજર ફેડરર. હવે આ થોડું વિચારવા જેવું છે, કારણ કે રોજર ફેડરર તો ટેનિસના ખેલાડી છે, અત્યારે વિમ્બલ્ડન રમી રહ્યા છે. તો તેમને આઈસીસી તો ક્રિકેટની સંસ્થા છે, અને તે પોતાના રેન્કિંગમાં બોલર, બેટ્સમેન, ઓલરાઉન્ડર આવા રેન્કિંગ બહાર પાડે છે, તેમાં રોજર ફેડરરની જગ્યા કેવી રીતે બની? તો હમણાં જ રોજર ફેડરરે વિમ્બલ્ડનની એક મેચમાં ક્રિકેટિંગ શોટ જેવો શોટ ફટકાર્યો હતો. આ શોટની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ, લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એનો સ્ક્રીનશોટ મૂક્યો, અને જે વિમ્બલ્ડન છે એમણે આઈસીસીને વિનંતી કરી કે આ શોટ જોઈને રોજર ફેડરરનો પણ રેન્કિંગમાં સમાવેશ કરવામાં આવે. તો આ ટ્વીટ જોઈને ખુશ થઈને આઈસીસીએ ટેસ્ટ બેટ્સમેનના રેન્કિંગમાં પ્રથમ ક્રમે રોજર ફેડરરને સ્થાન આપ્યું છે. હવે આઈસીસીની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. વડું મથક આવેલું છે દુબઈ ખાતે. એના ચેરમેન છે શશાંક મનોહર અને સીઈઓ છે ડેવ રિચર્ડસન. આઈસીસીની સ્થાપના થઈ હતી 1909માં. કુલ સભ્ય દેશો છે 103. આપણે આગળના વિડીયોમાં એના વિશે ઘણી વાર ચર્ચા કરી છે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ઘોરાડ પક્ષીની વસ્તી કેટલી છે? તો 1 છે, અને પણ નર છે. એટલે હવે ઘોરાડ પક્ષીની સંખ્યા વધે એવા ચાન્સીસ નહીવત છે. ગોરાડ એટલે કે જેને આપણે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહીએ છીએ, કચ્છના મોટા રણમાં જોવા મળે છે. તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. કચ્છના નલિયા તાલુકાના જખૌ ગામ પાસે ગોરાડ માટેનું અભયારણ્ય આવેલું છે. હવે જ્યારે ભારતના રાષ્ટ્રીય પક્ષી પસંદ કરવાની કવાયત ચાલી રહી હતી ત્યારે સલીમ અલીએ એમનું નામ રજૂ કર્યું હતું, પરંતુ એનું નામ છે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. અને બસ્ટર્ડ નામની ઇંગ્લિશમાં એક ગાળ પણ છે, જેનું સ્પેલિંગ સેમ થવાના કારણે આ વિચાર માંડી વાળવામાં આવ્યો હતો. સલીમ અલી જાણીતા પક્ષીવિદ છે. તો આ સાથે આપણે વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પરંતુ તમને વધારે માહિતી આપવાના લીધે વિડીયો લાંબો બનાવવો પડે છે. કાલથી હું મેક્સિમમ ટ્રાય કરીશ કે વિડીયો 20 મિનિટની અંદર જ ખતમ થાય. બધા વિડીયો પૂરો જુઓ. તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની PDF મળી જશે. જે લોકો વિડીયો જોઈએ એ બધા વિડીયો લાઈક કરો, તમારામાં જે એજ્યુકેશનલ વોટ્સઅપ ગ્રુપ છે એમાં શેર કરો. આવતીકાલે નવા વિડીયો સાથે ફરી મળીશું, અને મેં જે સવાલ પૂછ્યા છે એનો જવાબ આપો. જય હિન્દ, હેવ અ નાઇસ ડે.